આવ્યા એમાં શાળા સંચાલકોની બેદરકારી સૌથી વધુ કહી શકાય, કારણ કે તેમના જ ભરોસે આ માતા પિતાએ પોતાના વહાલ સોયાને મોકલ્યા હતા. વહાલ સોયાને મોકલીને કહ્યું હતું કે તમે હસતા રમતા પરત આવજો, પરંતુ આ શાળા સંચાલકોની, શિક્ષકોની, આચાર્યની, એ તમામની બેદરકારી. બિલકુલ ખ્યાતિ, અત્યારે ન્યૂ સનરાઈઝ હાઈસ્કૂલના પ્રાંગણમાં જ ઊભી છું. આજે વહેલી સવારે જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે શાળા સંચાલક સાથે પણ મારી વાત થઈ હતી. સૌથી વધારે ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે જે શાળાની બહાર બોર્ડ લગાવવામાં આવતું હોય છે તેમાં પણ આ બોર્ડમાં પિકનિક જે યોજાવાની છે તેને લઈને આ બોર્ડ લગાવવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ તે લૂછી નાખવામાં આવ્યું છે. પિકનિક ઇઝ અ બ્રીથ ઓફ ચિલ્ડ્રન, એ ટાઈપનું આ બોર્ડ હતું, પણ આ જ પિકનિકે આ ચિલ્ડ્રનની બ્રીથ છીનવી લીધી એવું કહી શકાય, એટલે પછી એને મિટાવી દેવામાં આવ્યું છે. શાળા સંચાલક સાથે જ્યારે અમારી વાતચીત થઈ, શાળા સંચાલકનું કહેવું છે કે આ બાબતે શાળાની જવાબદારી એટલા માટે નથી કારણ કે 82 બાળકો અહીંથી પિકનિકમાં ગયા હતા અને તેમાંથી બધાને વારાફરતી બેસાડવામાં આવી રહ્યા હતા. છેલ્લો લોટ જે 32 બાળકોનો વધ્યો હતો તે બધાને એક સાથે આ બોટમાં બેસાડી દેવામાં આવ્યા. અને સંચાલક ઋષિ વાળિયા, એમનું એવું કહેવું છે કે જ્યારે શિક્ષકો દ્વારા મનાઈ કરવામાં આવી કે આ રીતે બોટમાં આટલા બધા બાળકોને ન બેસાડો સેફ્ટી જેકેટ્સ વિના, તો બોટ સંચાલક દ્વારા સાંભળવામાં પણ નહોતું આવ્યું અને બોટ ચલાવી દેવામાં આવી હતી, આવું શાળા સંચાલકનું કહેવું છે. સાથે જ એમનું એ પણ કહેવું છે કે શાળા પણ પોતાની રીતે હવે કાર્યવાહી કરવાની છે આ બોટ સંચાલકો વિરુદ્ધ. તેઓ એ પણ આહવાન કર્યું છે કે અમે દરેક વાલીની સાથે છીએ, અમારી સહાનુભૂતિ તેમની સાથે છે. સાથે તેમણે એક જાહેરાત પણ કરી છે કે જે પણ બાળકો છે, જે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને જે બાળકોને ઈજા પહોંચી છે, જેઓ હોસ્પિટલાઇઝ છે, તેમના જે સગાવાલા હશે તેમને કોઈ પણ જાતનું એજ્યુકેશનની જરૂર હશે તો ફ્રી એજ્યુકેશન ન્યૂ સનરાઈઝ સ્કૂલ જે છે એ પૂરું પાડશે. સાથે જો કે અમે ભૂલકાઓ અહીંયા હતા એ આ જ બધા ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરતા હશે રમવા માટે. અત્યારે આ બધું જ ખાલી છે, શાળા બંધ રાખવામાં આવી છે અને કદાચ આ ઇક્વિપમેન્ટ્સ પણ હવે બાળકોની રાહ જોઈ રહ્યા છે, જે બાળકો હસતા રમતા કિલકિયારીઓ સાથે શાળામાં પ્રવેશતા હતા અને જેમાંથી કેટલાય બાળકો હવે અહીં શાળામાં નહીં આવી શકે. શાળા સંચાલકો તો કહી રહ્યા છે કે અમે આ બાબતે સહયોગ કરીશું તપાસ કાર્યવાહીમાં, પણ તેઓનું કહેવું છે કે અમારી આની બાબતે કોઈ જવાબદારી નથી, અમે તો ખૂબ જ સેફ્ટી સાથે આ પ્રવાસ ઉપાડ્યો હતો, પરંતુ બોટ સંચાલકોની બેદરકારીને કારણે આ દુર્ઘટના ઘટી છે. તેમનું એ પણ કહેવું છે કે તેમની આ માતા જે છે 45 વર્ષથી આ શાળા ચલાવી રહ્યા છે. આ એકમાત્ર એવી શાળા હતી બરોડાની કે જે કોરોનામાં ફ્રી એજ્યુકેશન બાળકોને આપી રહી હતી, એટલે એમનો આશય બાળકોના ઉત્થાનનો હતો, તેમણે આગળ લાવવાનો હતો, એટલે તેમનો આશય ક્યારેય પણ એવું ન હોઈ શકે કે બાળકોની સેફ્ટી સાથે કોઈ પણ ચેડા થાય. પણ બોટ સંચાલકોની મનમાનીને કારણે આ દુર્ઘટના ઘટી જેમાં શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો અને બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે, તેવું શાળા સંચાલકોનું કહેવું છે. ખ્યાતિ, ચોક્કસથી જણા, આ સમગ્ર વાત સાંભળ્યા બાદ આપણને એ સવાલ પણ ચોક્કસથી થાય કે જ્યારે શાળા સંચાલક એવું કહેતા હોય કે અમારી કોઈ જવાબદારી નથી તો એ વાત તદ્દન ખોટી છે. એક ફરફર્યું ઘરે આવે છે એના ઉપર માતા પિતાની સહી લઈ લેવામાં આવે છે કે જો બાળકને કંઈ પણ થશે તો અમે જવાબદારી નથી, એટલે માતા પિતા પણ શું એટલા જ જવાબદાર છે? અહીં બોટ સંચાલક, બોટ જે ત્યાં ચલાવનાર હતા કે બોટના કોન્ટ્રાક્ટર હતા, તેમની તો બેદરકારી છે જ. આપણે પહેલા જયંતિ પાસે જઈએ કારણ કે રેસ્ક્યુ ત્યાં સતત ચાલી રહ્યું છે, હજુ પણ કેટલાક મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. જયંતિ, સવારથી ચાલી રહેલા રેસ્ક્યુ દરમિયાન હાલના તબક્કે શું કાર્યવાહી? જી ખ્યાતિ, જે પ્રકારે વાત કરીએ તો હાલમાં તો જે રેસ્ક્યુની કામગીરી છે તે સતત અત્યારે ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે મારી પાછળ આ જે લેગઝોન જે ઘટના સ્થળ છે કે તે સ્થળ ઉપર ગત રાત્રિએ જે કહી શકાય કે જે સાંજના સમયે બનાવ બન્યો હતો ખૂબ જ દુઃખદ ઘટના બની છે. અહીંયા આગળ જે બાળકોને જે લઈને બોટ અંદર ગઈ હતી તે બોટ ડૂબી જવાના કારણે 14 લોકોના જે મૃત્યુ થયા છે. ત્યારે મહત્ત્વની વાત એ છે કે જ્યારે સમગ્ર ઘટનાને પગલે જે સંચાલકોની ભૂલ છે જેના કારણે બાળકોને મૃત્યુ થયા છે અને કહી શકાય કે જે 14 જેટલા લોકોનું પણ અત્યારે મોત નિપજ્યા છે અને અત્યારે હાલમાં પણ જે ફાયરની ટીમ છે તે સતત તેઓ દ્વારા અત્યારે અહીંયા આગળ સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. હાલમાં આપણે આ બોટ બતાવવાની કોશિશ કરીશું કે આ જે બોટ જે છે કે જે માસૂમ બાળકોનો જે જીવ લીધો હતો તે બોટ આ કહેવાય છે. અને હાલમાં આ જ બોટની અંદર જો આપ કેપેસિટીની જો વાત કરવામાં આવે તો જ્યારે 14 કેપેસિટી હતી તે બોટની અંદર 32થી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા અને જેના કારણે આ જે બોટ જે છે તે તળાવમાં ડૂબી હતી અને જેને લઈને જે બાળકો જે છે તેઓ પણ ડૂબ્યા હતા અને તેમાં 14 લોકોના મોત નિપજ્યા હતા.
મહત્વની વાત, જ્યારે આ પ્રકારનું જ્યારે સંચાલકોની ભૂલ છે, બોર્ડ સંચાલકોની ભૂલ છે, ત્યારે આ બાય બાય ચારની કરી રહ્યા છે. સ્કૂલ સંચાલકોની પણ આની અંદર ગંભીર રીતે ભૂલ કહેવાય, કારણ કે સ્કૂલ સંચાલકના જે પણ શિક્ષકો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત હતા. તેઓ દ્વારા પણ કહી શકાય કે તેઓ રોકી શકતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકો પોતાની ઉતાવળના કારણે એક જ બોટની અંદર આજે 32થી વધુ જે બાળકો છે તેઓને લઈને સવાર કરવામાં આવ્યા હતા, અને જેને લઈને આ મોટી દુર્ઘટના સર્જી છે. એટલે ક્યાંક ને ક્યાંક સંચાલકો તો અત્યારે તેઓનો જે ટોપલો જે છે તે બોટ સંચાલક હતા, એટલે કે લેક ઝોનના જે સંચાલકો છે તે ઉપર ઢોળી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભૂલ જે છે તે સામે દેખાઈ જઈ રહી છે. અને હાલમાં તો મહત્વની એક ભૂમિકા તો વાત કરીએ તો જ્યારે પોલીસની કાર્યવાહી પર પણ મોટા સવાલો જે છે તે ઉઠી રહ્યા છે, કારણ કે જે સંચાલક જે છે પરેશા તેઓ પર અત્યારે કોઈ પણ રીતે કાર્યવાહી નથી કરવામાં, ફરિયાદમાં પણ તેઓનું નામ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સંચાલકોને રાજકીય પક્ષો દ્વારા પોલીસ પર દબાણ કરવામાં આવતું હોય અને જે આ લેકઝોનના સંચાલકો છે તેઓને છાવરવામાં આવતા હોય તેવા મામલો જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે. જી બિલકુલ, આપ તમામનો આભાર. વધુ અપડેટ આપની પાસે.